નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું રિદ્ધિ. વેધર અપડેટમાં અત્યારે હું તમને જણાવી દઉં કે છેલ્લા 24 કલાકની અંદર 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે અને એમની સાથે આજે 27 તારીખે હવામાન વિભાગે 10થી વધુ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને એ પણ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ 10 જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે અને આ સાથે જ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદની છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌપ્રથમ જે IMD એ 20 મિનિટ પહેલાં જે ટ્વીટ કર્યું છે એ આપણે તમને હું ટ્વીટ સમજાવીશ કે કયા કયા એવા વિસ્તાર છે, જિલ્લા છે કે જે જગ્યા પર હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એમાં સૌ પ્રથમ તો સૌરાષ્ટ્રની અંદર આપણે વાત કરવાની છે કે સૌરાષ્ટ્રમાં 8થી 9 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી છે, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ જે 8 જિલ્લાઓ છે એ જગ્યા પર હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અને આ સાથે જે આ વિસ્તાર છે એ જગ્યા પર પણ NDRFની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. એટલે કે કોઈપણ જગ્યા પર, કોઈપણ જિલ્લામાં જો ભારેથી અતિભારે વરસાદ પડે અને પૂર જેવી સ્થિતિ સર્જાય તો તાત્કાલિક લોકોને બીજા સ્થળ પર ખસેડવા માટે NDRFની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે જ આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ અને સુરતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એ જગ્યા પર પણ NDRFની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. ખાસ સૌરાષ્ટ્રના જે આ વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, આ વિસ્તારમાં જ્યાં દરિયાઈ પટ્ટો છે ત્યાંના માછીમારોને પણ દરિયામાં ન જવા દેવા માટે અપીલ કરવામાં આવી છે અને ત્યાં NDRFની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. એટલે કે કોઈ ઘટના ના બને, પૂર જેવી સ્થિતિ જો સર્જાય ઇનકેસ તો NDRFની ટીમ તાત્કાલિક લોકોને બીજા સ્થળ પર ખસેડી શકે છે. અને આ સાથે જ એ વિસ્તારની પણ વાત કરી લઈએ કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી કયા જિલ્લામાં કરવામાં આવી છે તે જોઈ લઈએ. કયા જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે તે આપણે જોઈ લઈએ. પહેલાં કચ્છની વાત કરી લઈએ. કચ્છના જે દક્ષિણ કચ્છની અંદર જે વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે એ જગ્યામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર આ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે, પરંતુ અમુક તાલુકાઓમાં, અમુક ગામડાઓમાં વરસાદ પડવાનો છે. સમગ્ર જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા હાલ તો વ્યક્ત કરવામાં નથી આવી. આ સાથે જ આપણે દક્ષિણનો અને મધ્ય ગુજરાતનો જે ભાગ છે તે પણ જોઈ લઈએ. વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ અમુક તાલુકાઓ જેવા હશે, અમુક ગામડાઓ જેવા હશે કે જ્યાં વરસાદ પડવાનો છે. આ સાથે જ મધ્ય ગુજરાતની અંદર દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને આ સાથે અહીંયા નર્મદા, આટલા જે જિલ્લાઓ છે ત્યાં હવામાન વિભાગે જે આગાહી કરી છે વરસાદની, ત્યાં ભારે વરસાદ પડવાનો છે. આ સાથે જ હવે આપણે એ સમજીએ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેમાં આજના દિવસ માટે આગાહી કરવામાં આવી છે. આવતીકાલે એવા કયા વિસ્તારો છે કે જે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અને એમાં પણ એ વાત કરી લઈએ કે ભારે વરસાદની આગાહી કયા જિલ્લામાં કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની અંદર પહેલાં વાત કરવી છે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી કયા જિલ્લામાં કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ આવતીકાલે જ્યાં દરિયાઈ વિસ્તાર છે આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાં પણ અત્યારે અને આવતીકાલ સુધી એમ હજુ 3 થી 4 દિવસ માટે NDRFની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. કારણ કે મધ્ય ગુજરાતની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે ઉદ્ભવ્યું છે અને એમના થકી ગુજરાતમાં વરસાદ અત્યારે પડી રહ્યો છે. ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે અને અમુક ગામડાઓમાં પણ વરસાદ પડી રહ્યો છે, પરંતુ સમગ્ર આખા ગુજરાતને આવરી લે એટલો વરસાદ હજુ સુધી નથી પડ્યો અને ધીમે ધીમે પડવાનો છે. કારણ કે એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે મધ્ય ગુજરાત છે તે જગ્યા પર ઉદ્ભવવા પામ્યું છે, જેમના થકી વરસાદ આવવાનો છે. આવતીકાલ માટે એવા કયા જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે પણ આપણે જોઈ લઈએ. ભારે વરસાદમાં મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સૌરાષ્ટ્રના જે આ 4 જિલ્લા છે એ જગ્યામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ અમુક વિસ્તારોમાં જ આ વરસાદ પડવાનો છે. આ સાથે જ કચ્છની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ આખા કચ્છમાં વરસાદની આગાહી કરવામાં નથી આવી. આ સાથે જ આણંદમાં, મધ્ય ગુજરાતની અંદર આણંદની વાત કરીએ, આણંદમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આટલા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. NDRFની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. સૌપ્રથમ એ જોઈએ કે અત્યાર સુધીમાં છેલ્લા 24 કલાકની અંદર હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ મુજબ કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ નોંધાયો છે.
કારણ કે અત્યાર સુધીમાં જે 84 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે, છેલ્લા 24 કલાકનો આંકડો છે, અને આજે પણ 10થી વધારે જિલ્લામાં વરસાદની જે આગાહી કરવામાં આવી છે એમાં છેલ્લા 24 કલાકની અંદર હવામાન વિભાગે જે આગાહી કરી છે સવારના 6 વાગ્યા સુધીનો આંકડો છે, જેમાં જાણી લઈએ કે કચ્છની અંદર અત્યાર સુધીમાં 2.5 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને આ 2.5 મિલીમીટર વરસાદ છેલ્લા 24 કલાકની અંદર નોંધાઈ ગયો છે. આ સાથે જ દેવભૂમિ દ્વારકામાં 5 મિલીમીટર વરસાદ છે, પોરબંદરમાં 2 મિલીમીટર વરસાદ છે, જામનગરમાં 42 મિલીમીટર વરસાદ છે, એટલે કે 1 કે 1.5 ઇંચથી વધારે વરસાદ આ જગ્યા પર નોંધાઈ ચૂક્યો છે. મોરબીમાં 109 મિલીમીટર વરસાદ નોંધાયો છે, એટલે કે 1.5 ઇંચથી વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ સાથે જ રાજકોટમાં 74 મિલીમીટર છે, જૂનાગઢમાં 71 મિલીમીટર વરસાદ નોંધાયો છે, ગીર સોમનાથમાં 78 મિલીમીટર વરસાદ નોંધાયો છે, અમરેલીમાં 12 મિલીમીટર છે, ભાવનગરમાં 8 મિલીમીટર, બોટાદમાં 2 મિલીમીટર, એટલે કે સૌથી ઓછો વરસાદ કહી શકાય છેલ્લા 24 કલાકની અંદર બોટાદની અંદર. સુરેન્દ્રનગરમાં 7, બોટાદ પછી સુરેન્દ્રનગરમાં સૌથી ઓછો છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. આ સાથે જ આપણે ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ, બનાસકાંઠામાં 58 મિલીમીટર વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે. આ સાથે જ પાટણની અંદર 13 મિલીમીટર છે અને મહેસાણામાં 0 મિલીમીટર. હજુ એટલે કે મહેસાણામાં વરસાદ નથી પડ્યો, ફક્ત ત્યાં ભારેથી અતિભારે વરસાદની જે આગાહી તેમના આજુબાજુના વિસ્તારમાં કરવામાં આવી હતી ત્યાં પવન ફૂંકાઈ રહ્યો છે, પરંતુ હજુ પણ વરસાદની સ્થિતિ ત્યાં નથી જોવા મળી. અમદાવાદમાં 1 મિલીમીટર વરસાદ નોંધાયો છે, એટલે કે કોઈ ખાસ વરસાદ હજુ અમદાવાદમાં નથી નોંધાયો, પરંતુ અમદાવાદમાં 2 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અમુક વિસ્તારોમાં છાંટા પડ્યા હતા, પરંતુ વરસાદ હજુ ભારેથી અતિભારે નથી પડ્યો. આ સાથે જ ગાંધીનગરમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો અને આ સાથે જ આપણે ખેડાની વાત કરી લઈએ, 9 મિલીમીટર વરસાદ છે, આણંદમાં 2 મિલીમીટર વરસાદ છે. સૌથી ઓછો અત્યારે મહેસાણામાં વરસાદ છેલ્લા 24 કલાકમાં નથી નોંધાયો. પછી ગાંધીનગર અને અમદાવાદ આવે છે, એ પછી બોટાદ અને આણંદ આવે છે કે જ્યાં 2 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અરવલ્લીમાં 0.5 મિલીમીટર, એટલે કે ત્યાં પણ કોઈ ખાસ વરસાદ હજુ છેલ્લા 24 કલાકમાં નથી નોંધાયો. સાબરકાંઠામાં 31 મિલીમીટર વરસાદ છે, મહીસાગરમાં 0 મિલીમીટર વરસાદ છે, એટલે કે મહીસાગરમાં પણ હજુ વરસાદ નથી નોંધાયો. મહેસાણા અને મહીસાગર બે એવા જિલ્લા છે કે જ્યાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નથી પડ્યો. પંચમહાલમાં 29 મિલીમીટર છે, દાહોદમાં 2 મિલીમીટર વરસાદ છે, વડોદરામાં 25.6 મિલીમીટર વરસાદ છે, એટલે કે 1 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં વડોદરામાં નોંધાયો છે. છોટાઉદેપુરમાં પણ 25 મિલીમીટર વરસાદ છે, ભરૂચમાં 7 છે, નર્મદામાં 5 છે, સુરતમાં 29, તાપીમાં 5, નવસારીમાં 10, ડાંગમાં 6, વલસાડમાં 14 અને દમણમાં 7 મિલીમીટર છે. દાદરાનગર હવેલીમાં 7.5 મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે, છેલ્લા 24 કલાકનો આંકડો છે. આજના જે ફરી એક વખત આપણે એ વિસ્તારની વાત કરી લઈએ કે જે જગ્યા પર હવામાન વિભાગે આગાહી કરી છે કે ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તેમાં જે દરિયાકાંઠાનો વિસ્તાર છે અને આ સાથે જ જે હવામાન વિભાગે આગાહી કરી છે સૌરાષ્ટ્ર કચ્છ હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય એ જગ્યા પર વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેમાં અને એ બધા જ વિસ્તારમાં અત્યારે NDRFની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. ખાસ જે દરિયાઈ પુત્રો છે, જે દરિયાઈ માછીમારો છે, તેમને દરિયામાં નથી જવાની અપીલ પણ કરવામાં આવી છે અને સહેલાણીઓ જે ફરવા જઈ રહ્યા છે તેમને પણ અપીલ કરવામાં આવી છે કે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં તેઓ ના જાય, કારણ કે આજે 10થી વધારે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમને અમારો અહેવાલ કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.